ગુડ મોર્નિંગ ફ્રેન્ડ કેમ ચાલો હવે આવી જાવ ઉદાહરણ નંબર ઓગણીસ ઉપર ઓકે આપણે વાત કરી રહ્યા હતા આપણને આપણી વાત ચાલતી હતી ક્રમાંક સહ શબ્દાંકની બરાબર ને એમાં હવે આવી જાવ ઉદાહરણ ઉપર થોડુંક અલગ રીતનું છે થોડુંક નવું છે જોઈએ શું કરવાનું છે એમાં આપણને શું કીધું છે કે એક સંગીત સ્પર્ધામાં પાંચ ગાયકો એ બી ડી અને ઈ ને તેમની ગીત ગાવાની કુશળતાને આધારે બે નિર્ણાયકો મૂલવે છે પાંચ ગાયકોને નીચે મુજબ ક્રમ આપેલા છે ઓકે તો ક્રમ આપી દીધા છે એક બે કહી દીધું છે આ પરથી બંને નિર્ણયો વચ્ચેની ક્રમાંક શું કીધું છે ક્રમાંક સસબ્દાંક એટલે આપણને ખબર છે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો બરાબર ને બેટા તો એના માટે આપણે એક કામ કરીએ સૌથી પહેલા ધ્યાનથી તમે રકમમાં જોશો ને તો બેટા પહેલા આપણને કેવું આપતા હતા એ કોઈ એક વસ્તુને વસ્તુ ક્રમાંક બે અલગ અલગ આપતા હતા ઓકે હવે આપણને ક્રમાંક એક જ વાર આપ્યું છે અને કોઈ બે અલગ અલગ નિર્ણાયકો માટે ગાયકોને નંબર છે છે એ કીધું ઓકે તો આ કેસમાં આપણે સૌથી પહેલા શું કરવું પડશે બેટા તો આ કેસમાં સૌથી પહેલા આપણે આ જે નિર્ણાયકે જે ક્રમાંક આપેલો છે એને ગોઠવવો પડશે તો શું કરીશું કે આપણી જોડે જેટલા ગાયકો છે એ ગાયકો પેલા લિસ્ટ બનાવી દઈએ કે ગાયકો કેટલા કેટલા છે તો કે ઓકે અને હવે શું કરીશું તો કે અહીંયા આરએક્સ લઈશું આરએક્સ એટલે શું તો કે નિર્ણાયક કે આપેલો ક્રમ અને પછી અહીંયા આરવાય લઈશું આરવાય એટલે શું તો કે નિર્ણાયક બે આપેલો ક્રમ તો બેટા આરેક સારવાર આપણે લઈ લીધું તો હવે ગાયકોમાં એ ગાયક છે એને કયો ક્રમ આપીશું તો કે નિર્ણાયક બે નંબર નંબર તો અહીંયા આપણે શું લખીશું બે બે અને કેટલો ક્રમાંક આપેલો છે તો કે અહીંયા એ જોવો નિર્ણાયક બે ની અંદર એ અહીંયા છે એને કયો ક્રમાંક છે ચાર તો એની સામે કયો ક્રમાંક લખીશું ચાર બોલો ખબર પડી બેટા વસ્તુમાં આવે ડન ને પાક્કો ડન છે ક્લિયર છે ઓકે ચાલો એ જ રીતે ગાયક બી માટે તો નિર્ણાયક ગાયક બીને કયો ક્રમાંક આપેલો છે ત્રણ તો એની સામે શું લખીશું ત્રણ ઓકે અને એ જ રીતે નિર્ણાયક બી એ કયો ક્રમાંક નિર્ણાયક બે કયો ક્રમાંક આપેલો છે એક તો એની સામે એક ગાયક સીને કયો ક્રમાંક આપેલો નિર્ણાયક એકે પહેલો તો નિર્ણાયક બે કેટલો આપેલો છે બીજો ગાયક ડીને તો કે નિર્ણાયક એકે પાંચમો ક્રમાંક આપેલો છે નિર્ણાયક બે એ ત્રીજો ક્રમાંક આપ્યો છે એ જ રીતે ગાયક ને કયો ક્રમાંક આપેલો છે તો કે ચોથો અને નિર્ણાયક બે કેલો આપેલો છે તો કે પાંચમો બોલો હવે આને ભૂલી જાવ તો તો અત્યાર સુધી આપણને હા કે ના બોલો બોલો ક્લિયર વસ્તુ હવે છે ને પાક્કું ખબર પડી ગઈ ક્લિયર છે બસ હવે તો આપણને ગાયકો ખબર છે ક્રમાંક બંને નારેક સારવાર ખબર જ છે તો હવે આપણે શું કરતા હતા બેટા તો હવેનું આપણું કોષ્ટક પહેલા આપણે શું લેવાનું ગાયકો અહીંયા આરએક્સ આરવાય પછી આપણે શું શોધવાનું હતું આટલું ક્લિયર છે પાક્કું છે ખબર પડી ગઈ છે બસ તો પછી ચલો આ ત્રણ તો અહીંયા બેઠું મૂકી દેવાનું છે લઈ લો ચલો એ બી સી ડી ચલો બે અને ચાર બે માંથી ચાર જાય તો માઇનસ બે ત્રણ માંથી એક જાય તો બે એક માંથી બે જાય તો માઇનસ એક પાંચ માંથી ત્રણ જાય તો બે ચાર માંથી પાંચ જાય તો માઇનસ એક બોલો મળી ગયો ક્લિયર ચાલો હવે ડી શોધવાનો તો માઇનસ નો વર્ગ ચાર બેનો નો વર્ગ ચાર વર્ગ એક બે નો વર્ગ ચાર માઇનસ એક નો વર્ગ એક બોલો ક્લિયર ઓકે ચાલો તો હવે આ બધાનો સરવાળો કરીએ એટલે આપણને શું મળશે સીગમા ડી ચાર ને ચાર આઠ ને આઠ આઠ ને ચાર બાર તેર ચૌદ એટલે સિગમા કેટલું મળી ગયું આપણને બધા ચૌદ બોલો ક્લિયર છે ડન ને પાક્ અને હવે આપણે ક્રમાંક સારું સૂત્ર મૂકવું પડશે એન કાઉન્સમાં એન સ્ક્ર માઇનસ એક બોલો આ આપણું સૂત્ર છે ચાલો એક ઓછા છ સિગમાટ કેટલા મળ્યા 14 / n n એટલે ગાયો કેલા પેલે 1 2 3 4 5 એટલે અહીં આવશે 5 (5 નો વર્ગ એટલે 25, 25 - 1) चलो 1 - 14 84 25 માંથી 1 જાય તો 23 23 5 115 ओके चलो 84 / 115 करिए 84 / 115 એટલે 0.73 0 એટલે 73 લઈ લઈએ તો 1 માંથી 0.73 જાય એલે 0.27 એટલે આપણને આર કેટલો મળી ગયો બેટા 0.27 તો આ આપણને ક્રમાંક સહ શબ્દાંક મળી ગયો બોલો ક્લિયર છે બોલો ફાઉસ છે બોલો પાક્કો ડન આવડે આવો હવે તો આ કેસમાં બેટા આપણે શું કરી સૌથી પહેલા ધ્યાન રાખજો બેટા ખાસ ધ્યાન રાખજો કે આગળ અત્યાર સુધીના જે બી દાખલા હતા એમાં આપણને શું કહી દેતા હતા બેટા કે એમાં આપણને ડાયરેક્ટ ગાયક એકલું એ બીસીડીમાં આપી દીધું હોત ને એમનો ક્રમાંક અલગ અલગ આપ્યો નિર્ણાયક નિર્ણાયક એવું આપ્યું હોત પણ હવે કીધું છે કે ક્રમાંક આપી દીધો છે અને એ ક્રમાંક પ્રમાણે પહેલો ક્રમાંક કોને આપ્યો તો કે સી એ બીજો ક્રમાંક કોને આપ્યો તો કે એને એ રીતે હવે આપણને અલગ ડિફરન્સીટ આપેલું છે તો આ કેસમાં આપણે શું કરવું પડશે પહેલા તો ગાયકો ગોઠવી એ પ્રમાણે ક્રમાંક આપવા પડશે બોલો ક્લિયર છે બોલો બેટા ચલો તો આ જ રીતનો હજી આપણે જોડે દાખલો છે એમાં આપણને શું કીધું એ જોવો ધ્યાનથી કે એક નૃત્યની સ્પર્ધામાં બે નૃત્યના ગુરુ છ નૃત્યકાર એબીસીડી ઈ અને એફ ને તેમના નૃત્ય પરથી નીચે મુજબ ક્રમ આપે છે જો ક્રમ આપી દીધો છે અને એ ક્રમમાં આપણે કીધું કે પહેલા ગુરુએ કોને કયો ક્રમ આપ્યો તો કે બીને પહેલો ક્રમ આપ્યો એફ ને બીજો ક્રમ આપ્યો એને ત્રીજો ક્રમ આપ્યો સી ને ચોથો ક્રમ આપ્યો ને પાંચમો ક્રમ આપ્યો એને છઠ્ઠો ક્રમ આપ્યો એ રીતે ઓકે તો હવે સૌથી પહેલા આપણે શું કરવું પડશે સૌથી પહેલા શું કરવાનું તો કે એક કામ કરો આપણને જે નૃત્યકાર આપેલા છે એ લખી દો નૃત્યકાર ઓકે કયા કયા છે છ છે એ બી સી ડી ઈ અને આપણે આરએ લઈશું તમારે લખવું પડશે ચલો તો આપણે જોઈએ ચલો એ છે એને પહેલા ગુરુએ કેટલો ક્રમાંક આપ્યો છે ત્રણ નંબરનો તો બીજા ગુરુએ કેવો નંબર આપ્યો છે બે નંબર ઓકે પછી બી છે એને કયો ક્રમાંક આપેલો છે તો કે એક નંબર અને બીજા ગુરુએ આપેલો છે ચાર નંબર સી છે એને પહેલો ક્રમાંક આપેલો છે નંબર નંબર અને બીજા ક્રમાંક આપ્યો છે છે એને પહેલા ગુરુએ ક્રમાંક આપેલો છે પાંચ નંબર અને બીજા ગુરુએ નંબર આપેલો છે છ નંબર ઈ છે એને પહેલા ગુરુએ નંબર આપેલો છે છ નંબર અને બીજા ગુરુએ નંબર આપેલો છે પાંચ નંબર એ જ રીતે એફમાં પહેલા ગુરોય નંબર આપેલો છે બે નંબર અને બીજા ગુરોય આપેલો છે એક નંબર આપણે નૃત્યકાર ઓકે પછી આરએક્સ અને આરવાય એના પરથી આપણે શું શોધતા હતા ડી કયું સૂત્ર હતું આરએક્સ ઓછા આર વાય અને પછી ઓકે બોલો ક્લિયર વસ્તુ હવે ડન છે ચાલો કાં તો બેઠું આપણે મૂકી દઈએ બી સી ડી ઓકે ચાલો ત્રણ બે એક ચાર ચાર ત્રણ પાંચ છ છ પાંચ બે એક બની ગયું ચલો હવે ડી જોઈએ છે તો ડી માટેનું આપણને ખબર છે શું રહેશે આરેકસો ચાર વાય ત્રણ માંથી બે જાય તો એકમાંથી ચાર જાય તો માઇનસ ત્રણ ચાર માંથી ત્રણ જાય તો એક પાંચ માંથી છ જાય તો માઇનસ એક છ માંથી પાંચ જાય તો એક અને બે માંથી એક જાય તો એક ઓકે બોલો ક્લિયર ચાલો હવે ડી વારો એટલે આનો વર્ગ કરે એકનો વર્ગ એક માઇનસ નો વર્ગ નવ એક નો વર્ગ એક માઇનસ નો વર્ગ એક એક નો વર્ગ એક એક નો વર્ગ એક ઓકે હવે આપણે શું કરવાનું મીટા ચાલો સીગમાં ડિસ્ર એ બધાનો સરવાળો કરે નવ ને દર ચૌદ તો મળી ગયા ચૌદ બોલો ક્લિયર છે આર શોધવો છે તો આરનું સૂત્ર આપણને ખબર જ છે વન માઇનસ સિક્સ સીગમા ટી સ્ક્વેર અપન એન એન માઇનસ વન આપણું સૂત્ર છે બેટા ક્લિયર ને ચાલો

એનો મતલબ કે આપણને આર મળી ગયો ઝીરો પોઈન્ટ છ સ ક્રમાંક સ શબ્દાંક મળી ગયો બોલો ફાવશે આવું બેટા હવે આવું આવડશે પાક્કું સો ટકા ચકાચક તો હવે આપણને ક્રમાંક ની જગ્યાએ કઈ રીતે સેટ કરવાનું આવડી ગયું ડન છે ને સો ટકા ઓકે તો આજના લેક્ચરમાં બે જ દાખલા રાખીએ છીએ બંને દાખલા તમારે બે લખવાના છે કઈ પણ ડાઉટ હોય કોન્સેપ્ટ ક્લિયર ના થયો હોય તો મને પૂછવાનું રહેશે ok đến nè bye bye